नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष दलसाणिया निरंजन स्कूल में आपनो हार्दिक स्वागत करूँ छू। हवे आज आपणे रीड टू लेपमिंग नो रीड टू छे जो जोई रहे छे। रीड टू नाम छे हर वर्ड्स इज अ विजन, बराबर। हर वर्ड्स इज विजन, हर वर्ड्स એટલે તેણીના શબ્દો અને હિઝ વિઝન, વિઝન એટલે દ્રષ્ટિ। અહીં વિઝનનો મિનિંગ શું લેવાનો છે? દ્રષ્ટિ, કે તેણીના શબ્દો અને તેની દ્રષ્ટિ। અહીંયા એક જે અંધ વ્યક્તિ છે એના વિશેનો પાઠ છે, કે જે એક સ્ત્રી એને બધું શબ્દોમાં વર્ણન કરીને છે સમજાવે છે। અહીંયા પાત્ર એક માનસીનું પણ પાત્ર છે, બરાબર। જોઈએ છે, વન આફ્ટરનૂન, એક બપોર પછી, આફ્ટરનૂન એટલે કે બપોર પછી, વાઇલ વેઇટિંગ ફોર હર હસબન્ડ ટુ ફિનિશ અ બિઝનેસ મીટિંગ, ફિનિશ અ બિઝનેસ મીટિંગ, કે એક બપોર પછી જ્યારે તેના પત્નીના તેની હર હસબન્ડ એટલે તેણીના પતિની બિઝનેસ મીટિંગ પૂરી થવાની રાહ જોઈ રહી હતી, એટલે કે માનસી જે છે એના હસબન્ડ છે એક એક બિઝનેસ મીટિંગમાં ગયેલા હશે અને એની રાહ જોઈ રહી હતી। માનસી ટુઅર્ડ, અહીંયા ટુર કરવું એટલે વિઝિટ કરવી, મુલાકાત લેવી, આપણે ખબર ઘણી વાર ટૂર પણ બોલીએ, ટૂર। માનસી ટૂર એન આર્ટ મ્યુઝિયમ, માનસીએ છે એક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, એટલે માનસીને એવું થયું કે એના હસબન્ડની રાહ પણ જોવાઈ જાય અને મ્યુઝિયમની મુલાકાત પણ લેવાય જાય, બે કામ થઈ જાય। She was looking forward to a quiet view of masterpieces. Masterpieces એટલે કે જે અમુક પ્રતિમાઓ, ચિત્રો, આ બધા શું કહેવાય એને? માસ્ટરપીસીસ કહેવાય। She was looking forward એટલે જોઈ રહી હતી, a quiet view of the masterpiece, કે તેની સામે માસ્ટરપીસને જોઈ રહી હતી, કારણ કે મ્યુઝિયમમાં તમારા માસ્ટરપીસીસ રાખેલા હોય, બરાબર, અને એકદમ તે નિરાતે એ બધા જોઈ રહી હતી। અ યંગ કપલ, યંગ કપલ એટલે કે પતિ પત્ની હશે બને, વ્યુઈંગ એટલે નિહાળવું, જોવું, ધ પેઇન્ટિંગ અહેડ ઓફ હર, કે એક યંગ કપલ છે તેની આગળ એક પેઇન્ટિંગ જોઈ રહ્યું હતું। ચેટર્ડ, આજે ચેટર્ડનો મિનિંગ છે સતત બોલવું, સતત વાતો કરવી, એને ચેટર કહેવાય, અને જેને વાતોડિયું હોય ને, વાતોડિયું એને ચેટર બોક્સ કહેવાય, શું કહેવાય? ચેટર બોક્સ। પેઇન્ટિંગ અહેડ ઓફ હર ચેટર્ડ નોન સ્ટોપ એટલે કે સતત, બિટવીન ધેમસેલ્સ, અને સતત તેઓ છે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા, એટલે કે માનસીની આગળ એક કપલ હતું અને એ કપલ છે સતત એકબીજા સાથે વાત કરી રહ્યો હતો મ્યુઝિયમમાં। સી ઓબ્ઝર્વ ધેમ અ મોમેન્ટ, ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવું, તેને થોડીક વાર નિરીક્ષણ કર્યું, એન્ડ ફાઉન્ડ ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ, અને જોયું કે તેમાં સ્ત્રી છે હંમેશા, સ્ત્રી માત્ર જ વાતો કરી રહી હતી, એટલે કે જે લેડીઝ હતી જ વાતો કરતી હતી, ઓલો જે જેન્ટ્સ હતો એ તો વાત નહોતો કરતો। માનસી થોટ ઓફ ધ મેન, માનસીએ છે એ માણસ વિશે વિચાર્યું, થોટ એટલે વિચારવું, એન્ડ એડમાયર હિઝ પેશન્સ, એડમાયર કરવું એટલે વખાણ કરવા અથવા પ્રશંસા કરવી, એડમાયર હિઝ પેશન્સ, પેશન્સ એટલે ધીરજ, ફોર પુટિંગ અપ વિથ કન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ, કન્સ્ટન્ટ એટલે સતત, પરેડ ઓફ વર્ડ એટલે કે શબ્દોનો પ્રવાહ, અને તેની સામે સતત શબ્દોના પ્રવાહ છે મૂકવા અથવા સતત છે શબ્દોનો પ્રવાહ માટે
જે ધીરજ હતી તેના તેને વખાણ કર્યા, કારણ કે ઓલો એવી સ્ત્રી છે બોલતી હતી, આ વ્યક્તિ તો છે આ જે પુરુષ છે એ તો સતત સાંભળતો હતો. એટલે માનસીએ વિચાર્યું કે આ માણસ સારો કહેવાય કે સતત એની પત્નીને સાંભળે છે. માનસી ગેઝ્ડ એટ, ગેઝ કરવું એટલે જોવું, ગેઝનો બીજો મિનિંગ લુક પણ થાય, એટ ધેમ સેવરલ ટાઈમ્સ એટલે ઘણો સમય, કે માનસીએ તેને ઘણો સમય એની સામે જોયું. એઝ સી મૂવડ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ આર્ટ, કે જ્યારે તેણે જુદા જુદા આર્ટના રૂમમાં છે એ ગઈ, એટલે કે તે પોતે જ્યાં જ્યાં આર્ટના રૂમમાં ગઈ ત્યાં તેણીએ સતત તેને બંનેને ઓબ્ઝર્વ કર્યું. ઈચ ટાઈમ સી હર્ડ ધ લેડીઝ કન્સ્ટન્ટ ગસ ઓફ વર્ડ્સ, ગસ ઓફ વર્ડ્સનો મિનિંગ થાય શબ્દોનો પ્રવાહ, જો કાઉસમાં લખેલું છે ગુજરાતીમાં. ઈચ ટાઈમ, દર વખતે, સી હર્ડ, તેને સાંભળ્યું, લેડીના એટલે કે સ્ત્રીના શબ્દોના પ્રવાહને સતત તેને સાંભળ્યો. સી મૂવડ અવે ક્વિકલી, તે ત્યાંથી ઝડપથી જતી રહી. જોઈએ આગળના લેક્ચરમાં શું થાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. માનસી તો સતત એનો અવાજ સાંભળે છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં પાછા જોશું આગળ શું થાય છે. ઓકે, થેન્ક યુ.